સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વલસાડમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત. ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખના ભાઈનું મોત થયું છે. 31 વર્ષીય આશીષ મહાલાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું. અચાનક ચક્કર આવી જતા પલંગ પર જ તે બેહોશ થઈ ગયો હતો, જે બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. વડોદરાના માંડવીમાં જર્જરિત મકાન ધરાશાયી થયું. મોડી રાત્રે અચાનક જર્જરિત મકાન ધરાશાયી થતા લોકોમાં દોડધામ મચી. મકાન પાસે પાર્ક કરેલ કાર પર મકાનનો કેટલોક ભાગ પડતા કારનો કચ્છર ઘાણ વળ્યો. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સક્રિય થઈ. જોકે તપાસ કરતા જાણવા મળ્યું કે ચોરીવાડ પંથકમાં તંત્ર જીએસઆઈ દ્વારા સર્વે ચાલી રહ્યો હતો. આ અંગે ખાણ ખનીજ વિભાગે લોકોને અપીલ કરી છે કે ડ્રોનથી સર્વે ચાલી રહ્યો છે, જેને લઈ કોઈએ ગભરાવાની જરૂર નથી. 7 ફેબ્રુઆરીથી 30 ફેબ્રુઆરી સુધી કેન્દ્ર સરકાર દ્વારા જીઓલોજીકલ સર્વે કરવાને લઈને 30 ફેબ્રુઆરી સુધી આકાશમાં ઉડતું જોવા મળશે.